નમસ્તે આદર્શ એજ્યુકેશન સોસાયટી વતી તમારું સ્વાગત કરું છું આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું પ્રકરણ નવ પાર્ટ બે એમાં મિત્રો આપણે ભણી છીએ મૂળભૂત હકો એમાં બીજો હક છે સ્વાતંત્ર્યનો હક એટલે સ્વતંત્રતાનો હક કે કેટલી આપણા બંધારણમાં આપણે સ્વતંત્રતા આપી છે છે કે બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને છ પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે આપણે કે બંધારણ દ્વારા છ પ્રકારની સ્વતંત્રતા આપી છે જે નીચે પ્રમાણે છે એમાં પહેલું કીધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વાણી સ્વતંત્રતા એટલે આપણે બોલી શકીએ અને અભિવ્યક્તિ એટલે આપણા વિચારો રજૂ કરી શકીએ બીજું શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા શાંતિથી શસ્ત્રો વિના ભેરું થવું અને સભા ભરવી એની સ્વતંત્રતા છે ત્રીજું કીધું મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા આપણે આપણું સ્વૈચ્છિક મંડળ રચી શકીએ છીએ એ આપણે સ્વતંત્રતા છે ચોથું કીધું ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા આખા દેશમાં તમે હરીફરી શકો છો મુક્તપણે હરવા ફરવાનું સ્વતંત્ર પાંચમું ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા દેશમાં કોઈ પણ જગ્યાએ રહી શકાય અને અહીંયા સ્થિર થઈ શકાય બરાબર તો પાંચમું કીધું કે ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તમે ગમે રાજ્યમાં જઈ ત્યાં રહી શકો ત્યાં સ્થિર થઈ શકો છઠ્ઠું ગમે તે વ્યવસાય કામકાજ વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા તમે ગમે તે વ્યવસાય કરી શકો કામકાજ કરી શકો વેપાર ધંધો કરી શકો તો આપણા બંદરમાં છ સ્વતંત્રતા આપવામાં આવી છે ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વોત્મુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે લોકશાહીના સુચારુ સંચાલન માટે વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્ત્વ છે કે સ્વતંત્રતાનો હક છે ને એનું વિશેષ મહત્ત્વ એટલે છે કે નાગરિકો છે એનો સર્વોત્મુખી વિકાસ થાય અભિવ્યક્તિ એટલે પોતાના વિચારો રજૂ કરી શકે લોકશાહીના સુચારુ સંચાલન એટલે સારું લોકશાહી થાય લોકશાહીનું સંચાલન થાય વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે તો આ બધાય ત્યારે જ થઈ શકે કે આપણે આ સ્વતંત્રતાનો હક આપ્યો હોય તો કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્ર મનસ્વીપણે બેફામપણે વર્તીને સ્વચ્છંદી બની શક શકે નહીં એક સરસ કીધું છે મિત્રો કે આપણે જુદી જુદી સ્વતંત્રતા આપી છે પણ એ સ્વતંત્રતા બંધારણની મર્યાદામાં રહીને ભોગવવાનું છે

અને જાહેર રીતમાં સુલે શાંતિ માટે સલામતી માટે એટલે શાંતિ અને સલામતી અમુક પ્રકારની મર્યાદા મૂકી શકે છે તો એમાં આપણે કાંઈ કરી ના શકીએ મિત્રો બરાબર એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે કે બંધારણમાં એવી સ્પષ્ટતા કરી છે કે સ્વતંત્રતા આપને આપવામાં આવી છે એ નાગરિકો ભોગવી શકે છે પણ બેફામ રીતે નહીં એક તો અને બીજું કે સરકારને એવું લાગે કે શાંતિ અને સલામતી માટે અમુક સ્વતંત્રતા ઉપર કાપ મૂકવાનો છે તો એ મૂકી શકશે કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે એની જાહેરાત બંધારણમાં કરી છે એના પછી આગળ જોયું ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે આપણા નાગરિકોને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવું રજૂ કરવું પોતાના વિચારો છે રજૂ કરવા એની સ્વતંત્રતા છે લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી એ વ્યક્ત થઈ શકે છે મૌખિકમાં અને ક્યાં કા આંગિક અભિનય એટલે ઈશારાથી સમજાવવું બરાબર એ વ્યક્ત કરી શકે છે પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી સ્વતંત્રતા છે મિત્રો એની સામે ના નહીં પણ નિરંકુશ કે અમર્યાદિત સ્વતંત્રતા નથી એવી કોઈને છૂટ નથી બરાબર બંધારણમાં છ સ્વતંત્રતા આપી છે એ આપણા માટે જ છે દેશના નાગરિકો માટે જ છે અને એને ભોગવવાની છે એમાં ના નહીં પણ નિરંકુશ રીતેની બંધનમાં રહીને ભોગવવાની છે કાયદો કાનૂનને ધ્યાનમાં રાખીને ભોગવવાની છે કેટલાક વાજબી નિયંત્રણો કે મર્યાદાઓ બંધારણે મૂક્યા છે જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા રાજ્યની સલામતી વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ સુલેહ એટલે સલામતી નીતિમત્તા શિષ્ટાચારના હિતમાં અદાલતના તિરસ્કાર બદનક્ષી ગુનાની હિંસાને ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાના હક ઉપર હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વાજબી નિયંત્રણ મૂકી શકે છે કે દેશની અખંડિતતા ક્યારે ક્યારે રાજ્ય એટલે સરકાર આ આ બધી સ્વતંત્રતા છે એની ઉપર વ્યાજબી નિયંત્રણ મૂકી શકે ક્યારે મૂકી શકે તો દેશની અખંડિતતાની વાત હોય સલામતીની વાત હોય વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધની વાત હોય જાહેર વ્યવસ્થા જાહેર શાંતિ સુલેહ સલામતીની વાત હોય આ બધી વસ્તુમાં સરકાર છે એ સ્વતંત્રતા પર કાપ મૂકી શકે છે આ ઘણી બધી મર્યાદાઓ વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રને ન્યાયતંત્ર ને છે કે આ સ્વતંત્રતા ઉપર કાપ મૂકે છે અને એક એ વ્યાજબી છે કે નહીં એ ન્યાયતંત્ર એટલે કોર્ટ નક્કી કરશે બરાબર ફરીથી જુઓ કે આ બધી મર્યાદાઓ વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રને છે છે એટલે પોર્ટને ન્યાયતંત્રમાં વિચારો અને અભિવ્યક્તો થકી જાહેર રીતને આગળ ધપાવવાનો હેતુ છે પરંતુ આ સ્વાતંત્ર્યનો અલગ ઉલ્લેખ થયો નથી અખબારી સ્વાતંત્રમાં વિચારો અને અભિવ્યક્ત અભિપ્રાયો થકી જાહેર રીતને આગળ ધપાવવાનો હેતુ છે પરંતુ આ સ્વાતંત્ર્યનો અલગ ઉલ્લેખ થયો નથી કે અખબારોને અમુક પ્રકારની સ્વતંત્રતા મળી છે એનો અલગ ઉલ્લેખ નથી થયો અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે કે એનો સમાવેશ અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે તમે તમારા વિચાર રજૂ કરી શકો આજ મુદ્દા મળ્યા ને અભિવ્યક્તિની સ્વતંત્રતા તમારા વિચાર રજૂ કરી શકો એમાં થઈ જાય છે તાજેતરમાં બે હજાર નવના થયેલા બંધારણમાં સુધારા મુજબ છ થી ચૌદ વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે આપણે અનુલાઈન કરશું બે હજાર નવમાં થયેલા સુધારા મુજબ છ થી ચૌદ વર્ષ સુધીના ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી ગુનાના સમયે વ્યક્તિનો જે ગુનો છે એ ગુનાના સમયે કૃત્ય ગુનો ન ગણાતું હોય કે એનું એ ગુનાહિત ના હોય બરાબર તો તેને સજા થઈ શકતી નથી તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત સજા થઈ શકતી નથી કે નિર્ધારિત કરે જે ગુનો કરેલ છે એની સજા નક્કી હોય તો એનાથી વધુ સજા ના કરી શકાય અને એકને એક ગુના માટે એને બીજી વાર સજા ના કરી શકાય કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં કે કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વતંત્રથી વંચિત ના કરી શકાય ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરિત જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહીં કે કોઈને ધરપકડ કરી છે તો એને ઝડપથી જણાવી દેવું કે તમારું આ કારણે ધરપકડ થઈ છે એના કારણ સિવાય એને કસ્ટડીમાં ના રાખી શકાય તેને પસંદગીના ધારાશાસ્ત્ર વકીલની સલાહ લેવા અને બચાવ કરવાના તેના અધિકારનો ઇનકાર કરી શકાય નહીં તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના ચોવીસ કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે કે જેને ધરપકડ કરી છે અને કસ્ટડીમાં રાખ્યા છે એને ચોવીસ કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો છે કારણે શું કામ ધરપકડ કરી એને જણાવવાનું છે મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે નહીં મેજિસ્ટ્રેટ જો પરવાનગી આપે તો જ એને કસ્ટડીમાં રાખી શકાય નગર એને છૂટો કરી દેવો પડશે એટલે ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો છે પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને ઉપરયુક્ત બાબતો લાગુ પડશે નહીં પ્રતિબંધક અટકાયત ધારા હેઠળ જેની ધરપકડ કરે હોય એને ઉપરયુક્ત બાબત લાગુ નહીં પડે એનો અર્થ એવો થાય કે પ્રતિબંધક અટકાયત ધારા હેઠળ જેની ધરપકડ કરી છે એને ચોવીસ કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર નથી કરવાનો બરાબર એને એ નિયમ લાગુ નહીં પડે હવે નિરા નિવારક અટકાયત એટલે પ્રતિબંધક અટકાયત તો રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય સરકારને એમ લાગે કે કોઈ વ્યક્તિનું ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે કોઈ વ્યક્તિ આવે ગુનાહિત કૃત્ય કરશે બરાબર અથવા પ્રવૃત્તિ કરશે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા ધરપકડ કરી શકાય એને ગુનો નથી કર્યો એમ છતાંય એની ધરપકડ કરી શકાય છે આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવા નથી પરંતુ સમાજ રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે હવે નિવારક અટકાયત ધારા હેઠળ કોઈની ધરપકડ કરી છે તો એનો હેતુ એવો નથી કે એને કોઈ કૃત્ય કર્યું બદલ શિક્ષા કરવી કારણ કે એને જે કૃત્ય કર્યું જ નથી પણ રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો એને અટકાવવાનો છે એનો ધારો એને એની ધરપકડ એટલે કરી કે કોઈ ગુનો ના કરે આ કાયદા હેઠળ અટકાયતીને ત્રણ માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખી રાખવાની સત્તા મળતી નથી કે ત્રણ મહિના સુધી જેને જેલમાં રાખી શકાય એનાથી વધુ રાખી ના શકાય વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે કોઈને અટકાયતી ધારાઠર ધરપકડ કરી છે તો વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડ હોય આપ્યું બરાબર તો એના અભિપ્રાય મુજબ અટકાયત હુકમ રદ કરી શકાય છે કેટલો સમય અટકાયત રા ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે કે કેટલો સમય એને અટકાયતી ધારાઠર રાખો રાખવો છે એ રાજ્ય સરકાર એ નિર્ણય લઈ શકશે ત્રીજો હક છે શોષણ વિરોધનો અધિકાર કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણને છે જે આ હક દ્વારા સિદ્ધ થાય છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિનું શોષણ ના કરે અને શોષણ વિહીન સમાજ થાય એનો ઉદ્દેશ છે મનુષ્યનો વેપાર વેઠ પ્રથા દાસત્વ અને બળજબરીથી કરાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધ છે કે મનુષ્યનો વેપાર થાય માણ વસ્તુને વેચે એમ પહેલાં મનુષ્યને વેચતા માણસોને વેચતા પછી વેઠ પ્રથા મફત કામ કરાવ લેવું વેઠિયા મજૂર તરીકે મફત કામ કરાવ વેઠ પ્રથા પછી દાસત્વ દાસ તરીકે રાખવા દાસત્વ અને બળજબરીથી કરાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધ છે આ જોગવાઈઓનો ભંગ શિક્ષાપત્ર ગુનો બને છે આનો જે ભંગ છે એ શિક્ષાપત્ર ગુનો થાય છે અનૈતિક હેતુ માટે બાળકોના અને સ્ત્રીઓના વેપાર બળજબરીથી કરાતી મજૂરી કે મરજી વિરુદ્ધ દાસત્વ વેતન વિનાની મજૂરીનો સદીઓથી ચાલી આવતા પ્રથાનો અંત લાવ્યો છે કે અનૈતિક હેતુ માટે બાળકોને સ્ત્રીનો વેપાર થતો પછી બળજબરીથી કરાતી મજૂરી મરજી વિરુદ્ધ દાસત્વ દાસ તરીકે રાખવામાં આવતું દાસત્વ વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવતી વેટ પ્રથાનો અંત આવ્યો છે કેને કારણે શોષણ વિરોધના અધિકારને કારણે કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરવાનું એ શિક્ષાપાત્ર ગુનો બને છે કે વિ વિના વેતને કોઈ અગર કામ કરાવ્યો અથવા તો લઘુત્તમ વેતનથી ઓછા વેતન કામ કરે તો એ સજા પત્ર ગુનો બને છે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના ખાણમાં કે જોખમી વ્યવસાયમાં બાંધકામ લાલી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં કામે રાખી શકાય નહીં આપણે અન્ડરલાઈન કરશી ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બરાબર ચૌદ વર્ષથી નીચેની ઉંમરના હોય એને કારખાના ખાણમાં જોખમી વ્યવસાયમાં બાંધકામમાં ગેરેજ હોટર કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કામે ના રાખી શકાય બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે કે ચૌદ વર્ષથી નીચેના માણસને તમે કામે રાખવો હોય તો તમને સજા થાય બરાબર એટલે શિક્ષાપાત્ર ગુનો છે જો કે રાજ્યને જાહેર હેતુ માટે લશ્કરી સેવા કે રાષ્ટ્રીય ફરજો સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ જાતિ લિંગ જ્ઞાતિ કે વર્ગના ભેદ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે કે સરકારને છે ને એ જાહેરાતો માટે અથવા લશ્કરી સેવા કે રાષ્ટ્રીય ફરજો સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ જાતિ લિંગ જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે કામ લેવાનો અધિકાર છે સરકારને છે એને જરૂર પડશે દેશ સેવા માટે જરૂર પડશે લશ્કરી સેવા માટે જરૂર પડશે તો બધાને ફરજિયાત કહેશે આ સેવા વેતન વિના કે સવેતન વેતન હોઈ શકે છે અને સરકાર ફરજિયાત કરે ત્યારે વેતન ના આપે તો પણ ચાલે એ તો વેતન વિના કે સવેતન વેતન કોઈ પણ રીતે હોઈ શકે છે તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર